રહી છે તાલુકાના કુંડલ પચીસો ની વસ્તી છે આગામ અંતરિયાળ અને ડુંગર વિસ્તારમાં આવેલું છે હેન્ડપંપ અને પાણીની વિવિધ યોજનાઓ શોભાના ગાંઠિયા સમાન બનતા સ્થાનિકો તંત્રની કામગીરી અને સ્થાનિક નેતાઓની લાલિયાવાડી સામે રોષ ઠાલવી રહ્યા છે છેવાડાના માનવીની કેવી વ્યથા છે સાંભળો મહિલાઓને પીવાના પાણી માટે ભટકવું પડે છે આ એક પાવીજાતપુર તાલુકાનું કુંડલ ગામ છે કે ત્યાંના ગામના લોકો પીવાના પાણી માટેની સમસ્યા વેઠી રહ્યા છે ગામના લોકોને પીવાના પાણીની સમસ્યા લઈને આપણે ગામના લોકોને પૂછીએ શું શું તકલીફ પડી રહી છે ગામની અંદર તો અનેક યોજનાઓ બનાવી છે કઈ કઈ યોજના બને છે ને શું લાભ મળ્યો છે તમને આ યોજના અમારા કુંડલ ગામની અંદર એવી યોજનાઓ છે કે દરેક યોજનાઓ બનાવેલી છે કહેવાનો મતલબ અને અમારા ગામની અંદર પચીસો છવ્વીસોની વસ્તી છે વસ્તીના આધારે અમારા ઢોરોની પણ વસ્તી છે ઢોરોના સમસ્યાના કારણે અત્યારે અમારા ચિકન ફળિયાની અંદર પાણીની બહુ અસત પડી છે બૈરાઓને બહુ તકલીફ વેઠવી પડે છે દૂર દૂર પાણી લેવા જવું પડે અને ઢોરાઓને સુખી ડેમમાં લઈ જવું પડે છે અને અમારે અવાડાની પણ સુવિધા નથી અત્યારે ચિકન ફરિયાની અંદર બીજા અવાડા બનાવાલા છે પણ વગર ખફવાના અવાડા બનાવેલા છે એમાં કોઈ અત્યારે ઉપયોગ નથી થતો પણ અત્યારે અમારે આ ફરિયાની અંદર અવાડો પણ નથી અને હેડપંપો પણ બગડેલા છે તો આ જે ગામ છે ગામની અંદર જોવામાં આવ્યું છે કે ટાંકી બનાવેલી આવે છે હેન્ડપંપો છે કેટલીક જગ્યાએ આ જે બોરના પાઇપો લગાવવામાં આવે છે તો શું તેમાંથી પાણી નથી મળતું નથી મળતું સાહેબ અને આ પાણી મળતું હોય તો અમે આવી તફલીફ ના કરીએ અમારી મહિલાઓ કેટલા તમે અગિયાર વર્ષથી આ યોજના પાણી માટે અમે તફલીદ કરીએ છીએ સરકાર જે તે સમય ઇલેક્શન આવે તો કે તમારા પાણીની જે તે યોજના અમે સુવિધા કરીશું એવી રીતે અમારે ખોટા બોલ બોલા કરી અમારો મત લઈ અને અમારા પબ્લિકો અમે કોઈ પ્રાણી માફક અમારે નાખી દીધા છે હું કરવાનું સાહેબ બોલો

અને આ ઢોર ને પાણી પાવાની સુવિધા નથી અમારે અને ડેમ માં આંખીને પડે ઢોર એટલે દૂર સુધી લેજો લીજવો પડે તો બે બે કિલોમીટર જવું પડે સાહેબ ખાલી તકલીફ છે અમારે ઘણી તકલીફ છે